गुड मॉर्निंग विद्यार्थी मित्रों, अगर आपणे ऑथरिंग टूल जे भणीए छीए सिनफिक स्टूडियो एनिमेशन बनावा माटे, एनी अंदर आगळ आपणे जोई गया के सिनफिक स्टूडियो नी मुख्य स्क्रीन छे त्रण विभागोमां वेचायेली छे, टूल बॉक्स, केनवास अने पेनल। जेनी अंदर टूल बॉक्स छे ई सौथी अगत्यनो छे भाग। टूलबॉक्स ने बंद करो तो आखू सिनफिक स्टूडियो एटले के आखी सॉफ्टवेर बंद थई जाए। आपणे आगळ जोई गया केनवास छे जे कार्यक्षेत्र छे, जे आपणे योजना बनावानी होय, मतलब के जे एनिमेशन बनावानुं छे माटेना चित्रो आपणे जे विस्तारमां दोरीए छीए एने कहेवाય केनवास। जे राखोड़ी अने सफेद, ग्रे अने सफेद रंगना ચોકઠાની ભાતવાળું હોય એ આપણે જોઈ ગયા। હવે આજે આપણે ત્રીજો વિભાગ જોઈશું, પેનલ। વિદ્યાર્થી મિત્રો, સિન્ફિકની અંદર જે પેનલ છે, બે પ્રકારની પેનલ હોય છે, બે રીતે ગોઠવાયેલી, સમક્ષિતિજ અને શિરોલંબ। જો અહીંયા આપણને આપેલું છે ચિત્રની અંદર, આ છે હોરિઝોન્ટલ અને આગળ આપણે જોઈશું, સોરી આ છે વર્ટિકલ એટલે કે શિરોલંબ, અને જો અહીંયા નીચે આપેલી છે આ જે સમક્ષિતિજ એટલે કે હોરિઝોન્ટલ। બે પ્રકારની હોય, એમાં જુદી જુદી ઘણી બધી પેનલ્સ આપેલી હોય, જે આપણે એનિમેશન દોરીએ છીએ એના માટે જુદા જુદા પ્રકારના કાર્ય કરવા માટેની વિવિધ પેનલ્સ આપેલી હોય છે, એનો પરિચય હવે આપણે મેળવવાનો છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા ટૂલ્સ પેનલ, હિસ્ટ્રી પેનલ, પછી લેયર્સ પેનલ, પેરામ્સ પેનલ, એવી જુદી જુદી ઘણી બધી પેનલો આપેલી છે। જો અહીંયા કીધું છે કે નીચેની તરફ જમણી બાજુ આવેલી બે વિન્ડો અનુકૂળ ગોઠવણી કરી શકાય તે મુજબ ડોક ડાયલોગ છે। ડોક ડાયલોગ એટલે શું કે તમે એને ફેરવી શકો। આપણે હમણાં આ પ્રેક્ટિકલ કરશું તો તમને ખ્યાલ આવશે કે જુદા જુદા પ્રકારની પેનલ હોય એને તમારે અલગ કરવી હોય તો અલગ તમે કરી શકો, ત્યાંથી જે એનું મૂળ સ્થાન છે ત્યાંથી તમારે અલગ ગોઠવવી હોય તો ગોઠવી શકો। બીજું કે ઘણી એકથી કોઈ એક જગ્યાએ એકથી વધારે પેનલ પણ ગોઠવાયેલી હોય છે, એ તમને અહીંયા કીધું છે, અન્ડરલાઈન કરજો। જો અહીંયા કીધું છે કે કેટલીક પેનલ ડોક ડાયલોગમાં એક જ સ્થાનને વહેંચે છે, એક જ સ્થાનને વહેંચે છે એટલે એક જ જગ્યાએ એકથી વધારે પેનલ હોય છે। જો અહીંયા આપણને આપેલી છે, હમણાં આપણે પ્રેક્ટિકલમાં પણ જોશું પ્રોગ્રામની અંદર પણ, જો અહીંયા આપણને ત્રણ પેનલ આપેલી છે, એક, બે અને ત્રણ, હમણાં આપણે પ્રેક્ટિકલની અંદર પણ જોશું। હવે વિદ્યાર્થી મિત્રો, આ પેનલની ફેર ગોઠવણી કરવી પણ શક્ય છે। એક પેનલને અહીંયા મૂળ સ્થાનેથી લઈને તમારે અલગ જગ્યાએ મૂકવી હોય તો એ તમે મૂકી શકો છો। બીજું, જ્યારે આપણે પેનલ કોઈ અદૃશ્ય થઈ જાય તો એને આપણે પાછી ઘણી વખત એવું થશે, કારણ કે શરૂઆતમાં એવું થાય કે પેનલ બંધ થઈ જાય, પેનલ મળે નહીં જે પેનલનું કાર્ય છે, તો તમારે એને ફરીથી શોધવી હોય તો તમે શોધી શકો। એનો પાથ આ છે, અન્ડરલાઈન કરજો, કે જોશું કીધું છે અકસ્માતે કોઈ પેનલ બંધ થઈ જાય તો ટૂલ બોક્સમાંથી ફાઇલ મેનુમાં પેનલ્સ વિકલ્પ કરશો એટલે બધી પેનલોનું લિસ્ટ તમને જોવા મળશે। પેનલ બે રીતે મેં તમને પહેલાં કીધી એમ ગોઠવાયેલી હોય છે, સમક્ષિતિજ અને શિરોલંબ। આ ઊભી છે એને શિરોલંબ કહેવાય, ઇંગ્લિશમાં કેવું હોય તો વર્ટિકલ કહેવાય, પછી આ આ જે આગળ આડી છે એને હોરિઝોન્ટલ અથવા તો સમક્ષિતિજ કહેવાય। જો અહીંયા મુખ્ય પેનલ છે એ આપણને આપેલી છે, એ સિવાયની પેનલ્સ પણ હોઈ શકે। જો પહેલી અહીંયા આપેલી છે લેયર્સ પેનલ, લેયર્સ પેનલ શું કહે છે, હાલના કાર્યરત સ્તરને કેનવાસનું લેયર દર્શાવે છે। વિદ્યાર્થી મિત્રો, કેનવાસનું લેયર એટલે તમે કેનવાસ જે કાર્યપ્રદેશ છે એની અંદર જે કંઈ પણ ચિત્ર દોર્યું હશે એને એક લેયર કહેવાય, સ્તર કહેવાય, શું કહેવાય, લેયર અથવા સ્તર। તમે જે ચિત્ર દોર્યું હોય જે લેયર છે એની અંદર ફેરફાર પણ કરી શકો છો, એ આપણે હમણાં પ્રેક્ટિકલ કરીને જોઈશું। ત્યારબાદ બીજી પેનલ છે પેરામ્સ પેનલ, તે વર્તમાન લેયરના પ્રાચલ દર્શાવે છે। તમે જે ઓબ્જેક્ટ દોરેલો છે, સર્કલ દોરેલું હોય, સ્ટાર દોરેલો હોય, તો એના કિંમત, માની લો કે એક સર્કલ છે તો એની ત્રિજ્યા હોય, રેડિયસ હોય, તો એ તમને માપ કઈ પેનલમાં જોવા મળે છે, પેરામ્સ પેનલની અંદર। તો વર્તમાન લેયરના પ્રાચલ કઈ પેનલ દર્શાવે છે, પેરામ્સ। હવે વિદ્યાર્થી મિત્રો,
एक ज लेयर नी अंदर जोशो के जारे एक थी वधारे लेयर नी पसंदगी करवामां आवी होय, मतलब के एक ज लेयर एक ज केनवास नी अंदर तमे एक थी वधारे चित्र दोरेला होय त्यारे तमाम लेयर ना सामान्य प्राचल दर्शावे छे। एक ज ऑब्जेक्ट होय तो ए जे स्तर छे अथवा तो जे सर्कल छे स्टार छे एना तमने किंमत बतावशे, पण एक थी वधारे हशे तो शुं करशे ए बधाना सामान्य प्राचल, प्राचल एटले किंमत पेरामीटर ए तमने दर्शावशे। त्यार बाद टूल ऑप्शन पेनल छे तो एनी अंदर तमे जे टूल पसंद करेलू छे एना जुदा जुदा विकल्पो दर्शावामां आवे छे। दाखला तरीके तमे सर्कल दोरेलू छे तो तमे सर्कल घणी बधी रीते एमां दोरी शकाय छे, जुदा जुदा ऑप्शन तमने एमां आपेला छे। स्टार तो स्टार पण घणी बधी रीते विधाउट आउटलाइन, आउटलाइन मात्र आउटलाइन, आउटलाइन वाळा विथ आउटलाइन एवा घणा बधा एना लेयर्स टूल ऑप्शन पेनल नी अंदर आपेला होय छे। त्यारबाद नेविगेटर पेनल छे ते हालमां पसंद करेला केनवास छे, जे केनवास छे एनो लघु स्वरूप देख नाना स्वरूपे तमे एने जोवू होय तो ए क्यां कई पेनलमां दर्शावाय छे नेविगेटरमां, तेनो देखाव तमे विस्तारी झूम करी अने विस्तारी पण शको छो, इच्छित भाग उपर ध्यान पण केन्द्रित करवू होय तो नेविगेटर द्वारा तमे करी शको छो। त्यारबाद हिस्ट्री पेनल छे, कोई एक ऑब्जेक्ट तमे दोरेलो छे, मानी लियो के एक सर्कल दोरेलू छे तो सर्कल में तमे जेटलो जेटलो बदलाव कर्यो हशे, मतलब के सर्कल ने नानू करो, सर्कल ने मोटू करो, सर्कल नो कलर बदलो, सर्कल नो स्थान बदलो, आ जे कई पण तमे फेरफार करो छो ऑब्जेक्ट नी अंदर ए तमाम नी नोंध हिस्ट्री पेनल में करवामां आवे छे। कई पेनल में करवामां आवे छे हिस्ट्री, हिस्ट्री एटले इतिहास, तो एनी अंदर दरेक तमे जे फेरफार कर्यो एनी सामे एक चेकबॉक्स होय, ए चेकबॉक्स ने तमे अनचेक करी अने तमे करेलो फेरफार छे ए तमे दूर पण करी शको छो। जो अहीं आपणने आपेलू छे के हिस्ट्री पेनल नी अंदर कोई क्रिया के क्रियाना जूथने तेना चेकबॉक्स पर मात्र क्लिक करीने अंडू के रीडू करी शकाय छे, अनचेक करशो तो अंडू थई जशे अने चेक करशो तो पाछू ए रीडू थई जशे, एटले के फरी पाछू ए आवी जशे। हवे आ बधी पेनल्स छे एनो आपणे प्रेक्टिकल करी अने अभ्यास करिए, एना माटे हवे आपणे सिनफिक स्टूडियो ने ओपन करवो जोशे, तो सिनफिक स्टूडियो हवे हूँ ओपन करूँ छूँ। आपणे आगळ वात करी हती तेम के सिनफिक स्टूडियो छे ए अलग अलग घणी बधी पेनलमां वेरविखेर, सामान्य रीते कोईपण सॉफ्टवेर तो एकदम व्यवस्थित गोठवायेलो होय, ज्यारे आ सिनफिक स्टूडियो छे ए अलग अलग एनी तमने पेनल्स ने बधु विभागो छे जोवा मळशे। विद्यार्थी मित्रों आ हवे आपणे अहींया खुली गयो छे आपणो सिनफिक स्टूडियो, जो एना बधा विभाग पाछा आपणे जोई लईए, आ छे मुख्य विभाग टूलबॉक्स, आ छे केनवास अने एक आ छे सिरोलम पेनलनुं जूथ अने आ छे वर्टिकल पेनलनुं जूथ, बराबर। हवे आपणे वन बाय वन बधी पेनल विषे परिचय मेळवशुं। जो आ नेविगेटर पहेला आपणे सिरोलम पेनल जोई लईए, आपणे वात करी हती के घणी पेनल्स एक ज स्थानने वेचे छे, तो जो अहीं आ टूल ऑप्शन पेनल टूल टीप आपणे आगळ तमने ख्याल हो तो शीखी गया फॉर्मनी अंदर, आ कोईपण अहीं जो तमे चित्र पर आइकन पर क्लिक करशो तो नीचे लाइट पीड़ा कलर नी अंदर एनु नाम दर्शावशे, जेने आपणे टूल टीप कहीए छीए, फॉर्ममां आपणे गोठवता शीखाता। टूल ऑप्शन पेनल पछी हिस्ट्री पेनल पछी केनवास ब्राउजर पछी अहीं आ लेयर्स पेनल आ ग्रुप्स आ जुदी जुदी पेनल आ जे एक स्थानने वेचे छे, बराबर। हवे पहेला आपणे लेयर्स पेनल जोईए, तो जो लेयर्स पेनल तमने क्यारे देख जोवा मळशे के तमे અહીંથી ટૂલબોક્સમાંથી કોઈ પણ એક ઓબ્જેક્ટ પસંદ કરો, દાખલા તરીકે બીજું એક અહીંયા તમે ટૂલ ઓપ્શન પેનલ જોજો, હું અહીંથી સર્કલ પસંદ કરું છું, તો જો અહીંયા ટૂલ ઓપ્શન પેનલ છે એમાં સર્કલ ટૂલ આવી ગયું। હવે અહીંયા તમે જોઈ શકો છો આ બધા જે આ લિસ્ટ છે આ કોઈથી હું બતાવું તમને, આ બધા રીતે તમે સર્કલ છે જુદી જુદી રીતે સર્કલ તમે દોરી શકો છો। હવે એક સર્કલ અહીંયા તમે દોરો છો, જો હું અહીંયા આઉટલાઈન
आउटलाइन वालू सर्कल छे ए आपणे दोरीए छीए। अहींथी आपणे जो अहींया आपणे हवे केनवास नी अंदर हुं ड्रेग एंड ड्रॉप करीश, एक अहींया पण तमे जोजो पेराम्स पेनल एक्टिव थई जशे। अहींया हुं आ दोरुं छुं, जो आ पेराम्स पेनल एक्टिव थई गई त्यां तमने एना प्राचल बतावशे। શું બતાવશે? પ્રાચલ એટલે કે એની કિંમત, બરાબર। હવે તમે જુઓ આ લેયર્સ પેનલ છે એ પણ એક્ટિવ થઈ ગઈ, એની અંદર તમને અત્યારે બે લેયર્સ બતાવે છે। બે લેયર્સ એટલા માટે, સર્કલ એક છે પણ બે લેયર એટલા માટે દર્શાવે છે કે અંદરનો ભાગ વિધાઉટ બોર્ડર વાળો અને બોર્ડર, એક બોર્ડરની પણ અલગ સ્તર થશે અને એકા જે અંદરનો ભાગ છે એની પણ એક અલગ સ્તર થશે। બે અહીંયા છે, જો અહીંયા હું આમાંથી એક કરી નાખીશ આઉટલાઇન, તો આઉટલાઇન જતી રહી, હવે એક જ થશે। આઉટલાઇન રાખું છું તો બે તમને સ્તર છે એ દેખાશે। વિદ્યાર્થી મિત્રો, હવે દાખલા તરીકે હું આને સ્થાન બદલું છું। શું બદલું છું? સ્થાન, એક સ્થાનેથી બીજા સ્થાને, બીજા સ્થાનેથી ત્રીજા સ્થાને। હવે આપણે જોઈશું હિસ્ટ્રી પેનલ, આ હિસ્ટ્રી પેનલ છે। જો હિસ્ટ્રી પેનલની અંદર જે ફેરફાર છે એની નોંધ થઈ ગઈ છે, એની નોંધ થઈ ગઈ છે, બરાબર। હવે જો હું અહીંથી અનચેક કરીશ ને તો એ જે અંડું થશે, શું થશે? અંડું, જે ફેરફાર કર્યો હશે એ દેખાશે। હવે જો આ અનચેક કરું છું તો જો બોર્ડર છે એ જતી રહી, હવે આપણે આ અનચેક કરીએ તો બોર્ડર છે એ આવી ગઈ। હવે આપણે પહેલો ન્યૂ સર્કલ કર્યું, અંડું કર નાખ્યું એટલે સર્કલ જ જતું રહ્યું, તો હવે પાછું આપણે રીડુ કરીએ, ચેક કરશું એટલે શું થશે? રીડુ, તો જો એ પાછું આવી ગયું, જતું રહ્યું, આવી ગયું। જે કંઈ પણ ફેરફાર તમારે કરવો હોય એ જે આપણે ક્રિયા કરેલી છે એ રીડુ અંડુ કરવું હોય તો તમે અહીંથી કરી શકો છો। જે ઓબ્જેક્ટ ઉપર જે કંઈ પણ ફેરફાર કરો છો એ કઈ પેનલમાં દેખાશે? તમને હિસ્ટ્રી પેનલમાં, બરાબર। હવે તમે સર્કલ છે ઘણા બધા રીતે તમે પસંદ કરી શકો અને બનાવી શકો, દાખલા તરીકે આ રીતે સર્કલ બનાવી શકો। જોજો જેટલા જેટલા અહીંથી આપણે દોરશું એ બધા લેયર્સ ઉમેરાતા જશે, અત્યારે પાંચ લેયર છે। હવે દાખલા તરીકે હજી એક આપણે સર્કલ દોરીએ, છઠ્ઠી લેયર, છ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, કારણ કે બે બે લેયર એકાએ ઉમેરાય છે। હવે આપણે ખાલી આ રીતે સર્કલ દોરીએ, ત્યારબાદ પ્લાન્ટવાળું પણ તમે દોરી શકો છો, અને આપણે કાઢી નાખીએ છીએ બધાને, આ પ્લાન્ટ ડિઝાઇનવાળું થોડુંક આવી જશે, જો પ્લાન્ટવાળું, અને અંદર આપણે ખાલી બોર્ડર જ આવી છે, સર્કલ પણ કરી નાખીએ તો આવી રીતે સર્કલ આવશે। જો આવી રીતે ડિઝાઇનવાળું બોર્ડર, જે પ્લાન્ટ જેવી બોર્ડરવાળી, પ્લાન્ટની ડિઝાઇનવાળી બોર્ડર છે એ થઈ જશે। માની લો કે હું અહીંથી સ્ટાર પસંદ કરું છું, તો અહીંથી આપણે સ્ટાર દોરી શકીએ છીએ। જો ટૂલ ઓપ્શન પેનલની અંદર વિદ્યાર્થી મિત્રો, તમે જે ટૂલ પસંદ કરશો એના જુદા જુદા વિકલ્પ છે એ અહીંયા તમને દેખાશે। અને જો આ લેયર્સ પેનલની અંદર જેટલી લેયર તમે આ કેનવાસની અંદર ઉમેરેલી છે એ તમને દેખાશે, તો આપણે હિસ્ટ્રી પેનલ, લેયર્સ પેનલ, ત્યારબાદ પેરામ્સ પેનલ, જો આ પેરામ્સ પેનલ છે, બરાબર, અહીંયા એકથી વધારે ઓબ્જેક્ટ છે તો એ માત્ર બધાના સામાન્ય પ્રાચલ હોય એ તમને દર્શાવશે। પછી આપણે વાત કરી હતી કે નેવિગેટર છે એ કેનવાસને લઘુ સ્વરૂપે દર્શાવે છે, તો આ જો આ નાનો આ કેનવાસ જે છે એ તમને નાના સ્વરૂપે તમને અહીંયા બતાવે છે, તમે એને હાઇલાઇટ કરવું હોય, ઝૂમ કરવું હોય તો એ તમે કરી શકો છો અહીંયાથી, આ રીતે તમે એને નાનું મોટું છે એ કરી શકો છો। નેવિગેટર, નેવિગેટર છે તમારા કેનવાસને લઘુ સ્વરૂપે જોવા માટે ઉપયોગી બને છે। ત્યારબાદ આ હિસ્ટ્રી પેનલ છે એ તમે જે કંઈ પણ ફેરફાર કરેલા હોય એ તમને એની અંદર જોવા મળે છે, એથી તમારે અંડું કરવું હોય તો અંડું તમે કરી શકો છો, જો આ રીતે
बधु काढ़ी नाखशो तो एक समय केनवास छे ए आखू खाली थई जशे। जोईए आपणे आपणे अंडो कर दीधुं, आखू केनवास छे ए आपणुं खाली थई गयुं। विद्यार्थी मित्रों कोई पण पेनल मान लो कि हिस्ट्री पेनल छे बंद, एने पाछी तमारे लेवी होय तो रीडू करतुं जवानुं। आ હવે માની લો કે હિસ્ટ્રી પેનલ તમારી બંધ થઈ ગઈ, તો આમાં તમને હિસ્ટ્રી પેનલ ક્યાંયથી મળતી નથી, તો શું કરવું? તો અહીંયા ટૂલબોક્સની અંદર ફાઇલ મેનુમાં જવાનું, પેનલ્સમાં જવાનું અને એમાંથી જો આ હિસ્ટ્રી કરશો એટલે હિસ્ટ્રી પેનલ છે એ ગમે ત્યાં આવી જાય। પણ અહીંયા જો આનો ફાયદો એ છે કે તમે ડ્રેગ એન્ડ ડ્રોપ કરી અને એના સ્થાને મૂકવી હોય તો મૂકી શકો, બહાર કાઢવી હોય તો બહાર તમે કાઢી શકો। પછી આ છે પેરામ્સ પેનલ, જો આ છે પેરામ્સ પેનલ, અહીંયા બહાર આવી ગઈ છે। અસ્ત વ્યસ્ત બધું થઈ ગયું હોય તો તમારે ફરીથી શું કરવાનું, રિસેટ કરવા માટે ફાઇલ પેનલ્સ રિસેટ વિન્ડો ટુ ઓરિજિનલ લેઆઉટ, તો આ એના ઓરિજિનલ લેઆઉટમાં પોતપોતાના સ્થાને બધું ગોઠવાઈ જશે। આ ફૂલ્સ તમને નહીં દેખાતો બધું, પણ આ રીતે આખો આપણો પ્રોગ્રામ આ રીતે હોય। અને મૂવ કરવું હોય તો અહીંથી મૂવ કરવું પડશે ટૂલ બોક્સ ને। જો અહીંયા પેરામ્સ આ જે છે પેરામ્સ પેનલ છે આ ઓરિઝોન્ટલ પેનલ ઉપર, અહીંથી તમે પણ કલર છે એ બદલી શકો। અહીંથી ક્લિક કરશો એટલે જો આ કલર પેલેટ ખુલી, સર્કલનો કલર ચેન્જ કરવો હોય તો તમે અહીંથી કરી શકો। વિદ્યાર્થી મિત્રો તમે અહીંથી આ કિંમત બદલાવી અને સર્કલ છે એ પણ તમે નાના મોટું છે એ કરી શકો। દાખલા તરીકે આ રેડિયસ છે બરોબર, આની કિંમત હું જો ફેરફાર કરું છું અને સર્કલ તમે જોજો ફેરફાર થાય છે કે નહીં। જો અહીંયા આ રેડિયસ છે એની કિંમત હું 1 પોઈન્ટ કરું છું અને એન્ટર આપવાનું પછી ફેરફાર કરીને, તો જો તમે અહીંયા એનું નાનું થઈ ગયું, સોરી મોટું થઈ ગયું સર્કલ। હવે ફરી પાછું આપણે એને નાનું કરવું હોય તો અહીંયા રેડિયસની કિંમત છે એ પાછી શું કરી દઈએ 0 કરીને એન્ટર કરી દઈએ, જો સર્કલ નાનું થઈ ગયું એટલે ત્યાંથી પણ તમે ફેરફાર છે એ કરી શકો છો। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ જુદી જુદી પેનલ્સ છે એનો અભ્યાસ કરેલો છે। પેનલ્સનો ઉપયોગ, જુદી જુદી પેનલ્સનો ઉપયોગ ખાસ કરીને જે આપ તમે આપણે ઓબ્જેક્ટ દોરેલો છે એના માં ફેરફાર કરવા, સ્થાનમાં ફેરફાર કરવા, લેયર્સને પસંદ કરવા, ક્રમ બદલાવવા, એ જુદા જુદા પ્રકારના કાર્ય કરવા માટે જે લેયર્સ પેનલ બંને છે વર્ટિકલ અને હોરિઝોન્ટલ એનો ઉપયોગ થાય છે। વધુ તો આપણે જ્યારે પ્રેક્ટિકલ કરશું આગળ ત્યારે આપણને એનો વધારે ખ્યાલ આવશે। વિદ્યાર્થી મિત્રો આ બધી ફેરવી શકાય એવી હોય છે પેનલ, એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ આપણે એને ફેરવી શકીએ છીએ। ઓકે, તો આજે આપણે આટલું રાખીએ, નેક્સ્ટ પીરિયડની અંદર કેવી રીતે આપણે બનાવવું હોય ફાઇલ, નવી યોજના બનાવવી હોય તો કેવી રીતે કરી શકીએ એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું। ધન્યવાદ।